धोराजी नगर में सादात जमात और सुन्नी मुसलमान जमात द्वारा दिए गए बंद ऐलान का अच्छा पालन किया गया। धोराजी सादात जमात और समस्त सुन्नी मुस्लिम जमात के बंद ऐलान को धोराजी मुस्लिम समाज ने भी बंद का पालन करते हुए आज बाजार बंद रखे गए थे। इस्लाम धर्म के महान पैगंबर साहब के बारे में अपमानजनक शब्द की यानी कि टिप्पणी करने वाले वैसे वसीम रिजवी के खिलाफ शिकायत दर्ज करवाने के साथ गिरफ्तारी की मांग करते हुए आज सादात जमात और समस्त सुन्नी मुस्लिम जमात द्वारा बंद का ऐलान किया गया था, जिसके भागरूप धोराजी शहर में मुस्लिम समाज के हर कोई छोटे बड़े व्यापारियों द्वारा बंद का पालन करते हुए बाजार बंद रखे गए थे। पूर्व उप प्रमुख मकबूल घराना तथा सामाजिक कार्यकर आरिफ भैसानिया ने मीडिया के साथ बातचीत में वसीम रिजवी ने इंटरव्यू के दौरान इस्लाम के महान पैगंबर के बारे में जीवन चरित्र के बारे में खूब अपमानजनक टिप्पणी करते हुए उनका अपमान किया था, जहां धार्मिक भावना को ठेस पहुंचते हुए आज धोराजी नगर में मुस्लिम समाज द्वारा बंद का पालन किया था। આરિફ ભેસાણીયા સામાજિક કાર્યકર તેમજ સુન્ની સમાજ સમાજ સુન્ની મુસ્લિમ સમાજના ઓફિસ ઇન્ચાર્જ શું કહેશો હરિકા જે બંધનો એલાન પાડવામાં આવ્યો આજે બંધનો એલાન એટલે કરવામાં આવેલ છે કે જે સમાજ સુન્ની મુસ્લિમ જમાત અને સાદાત જમાત તરફથી આ એલાન કરવામાં આવેલ છે કે તમામ સુન્ની મુસ્લિમ ભાઈઓ વેપારી ભાઈઓ આજનો દિવસ બંધ પાડી અને આકાય નામદાર રસૂલના આશિકીનો ખર્ચો આપે અને આવા લુખા તત્વો જે જ્યારે ત્યારે એના મનમાં આવે છે ત્યારે અમારા મુસ્લિમોના મહાન પૈગંબર કે જેને અમે વિશેષમાં વિશેષ જેને અમે દરજ્જો આપી દઈને માનીએ છીએ એવા પૈગંબર વિશે આ ઘણીવાર આ વસીમ રિજવી ઉલટા ફૂલટા શબ્દો બોલે છે એના વિરોધમાં અમે આજે બંધ આવેલ છે અને તમામ નાના મોટા વેપારી સમસ્ત મુસ્લિમો એ બંધ પાડી અને એક ખર્ચો આપેલ છે કે બધાના પાસે આશિકે રસૂલ છે અને બધા આશિક છે અને એવો સમય ન આવે જો સરકાર પગલાં નહીં ભરે આ લુખા માટે તો એવો સમય ન આવે કે તમામ મુસ્લિમ સમાજ એના માટે કોઈ એવા કોઈ રોડ પર આવે અને કોઈ એવા ગુના ના કરી દેશે કે જે ન કરવાના હોય એટલે સરકારશ્રીને અમે ચેતવીએ છીએ આજે કે આ વ્યક્તિ વારંવાર આવા બોલી અને હિન્દુ મુસલમાનોની લાગણી દુભાવે છે તો તેના માટે સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવે અને તમામ અને આવા બીજા બી તત્વોને જે આવા ધર્મ વિશે ઉલટા ઢુલતા શબ્દો કહેતા હોય ગેરશબ્દો વાપરતા હોય એના માટે બી કાર્યવાહી કરવામાં આવે જેથી તમામના ધર્મની રક્ષા થાય અને ધર્મની હિફાજત કરી શકે એ સરકારશ્રીનું બી કામ છે એટલે સરકારશ્રીએ એમાં ખાસ ધ્યાન આપે અને આ કામ કરે એવી અમારી માંગ છે અને તમામ મુસ્લિમ વેપારી ભાઈઓ નાના મોટા વેપારી ભાઈઓનો અમે સમસ્ત મુસ્લિમ જમાત અને સાદા જમાત તરફથી આભાર વ્યક્ત કરીએ છીએ કે જે અમારા બંધના ઐલાનને સાથ સહકાર આપી અને અમને સાથ સહકાર આપ્યો છે તે બદલ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।